ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ ફોર અવર હેલ્પર્સમાં આગળ એક્ટિવિટી ફોર કરીશું નીચે આપેલ ચિત્ર જુઓ અને આપેલ ખાના પૂર્ણ કરો વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં એક્ટિવિટીમાં નીચે પિક્ચર આપેલા છે અને તેના આધારે હેલ્પર્સના નામ લખવાના છે સૌપ્રથમ આપણે જોઈશું વન નંબરમાં સૌ પ્રથમ પી છે વચ્ચે ટી છે પીઓ એસ ટી એમઇએન પોસ્ટમેન એટલે ટપાલિયો થશે એમઇએન એટલે ટપાલિયો એમએન એટલે મેન પોસ્ટમેન એક વ્યક્તિવા પછી નંબર બે છે તેમાં બી છે પહેલાં તો નંબર બેમાં આપણે જોઈએ છીએ પિક્ચર એનું છે તો બારબરનું છે તો બી એ આર બીઈ આર નંબર થ્રીમાં છે પિક્ચર જોઈ રહી છીએ આપણે પાયલોટ પીઆઈ એલ ઓટી પાયલોટ પછી તેમાં ઊભામાં આવશે જે પિક્ચર છે સ્ટેન્ડિંગમાં એ પોલીસમેન છે પીઓએલઆઈસી એમએન પોલીસમેન અથવા તો એમએ એન પોલીસમેન થશે નંબર ફોર છે ડીઓ સી ટીઓઆર ડોક્ટર નંબર ફોરમાં થશે પછી નંબર ફાઈવ એફએ આર એમઇ આર ફાર્મર નંબર ફાઈવ પછી નંબર સિક્સમાં થશે ટીચર એટલે કે શિક્ષક આ રીતે હેલ્પર્સના ચિત્ર જોઈ અને ખાના પૂર્ણ કરવાના રહેશે નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું સૌપ્રથમ તેના આપણે શબ્દાર્થ જોઈશું મિસ્ટર એમ આઈ એસ ટીઆર મિસ્ટર એટલે શ્રીમાન જેને શોર્ટ ફોર્મમાં આર તરીકે આપણે લખી શકીએ છીએ એફઓએક્સ ફોક્સ એટલે શિયાળ ટુ ઇન્વાઇટ ટીઓ આઈ એન વીઆઈ ટી ઈ ટુ ઇન્વાઇટ એટલે આમંત્રણ આપવું મિસ એમ આઈ ડબલ એસ મિસ એટલે કુમારી સી આર એ એન ઇ ક્રેન એટલે બગલો અથવા તો તેને સારસ પણ કહી શકાય સપર એસ યુ ડબલ પી ઈ આર સપર એટલે વાળું ભોજન જે સાચનું ભોજન હોય તેની વાત છે एच ओ यू एसई हाउस एटले घर प्लीज़ पी एल ई ए एसई प्लीज इले मेहरबानी करी ने टूडे टी ओ डी ए वाई टूडे इटे आज एफओ आर फॉर एट्ले एफ आर ओ एम फ्रॉम एटले मी ए एन कैन एटले करके सी एन टी कांट एट करके नही श्योर एस यू आरई श्योर एट्ले चौक्स टीएचएन के वाईओयू थैंक यू एट आभार आर ई ए डीवाई रेडी एटले तैयार एस एम डबल इ एल स्मेल एटले सुग जी डबलओ डी गुड एटले सरस

સ્પોટ એટલે કુંજો સી ઓ એમ ઈ કમ એટલે આવો હવે વિદ્યાર્થીઓ આપણે સ્ટોરી જોઈશું અહીંયા ક્રેન અને ફોક્સની સ્ટોરી છે સૌપ્રથમ આપણે વાર્તા વાંચીશું મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ્સ મિસ ક્રેન ફોર સપર વન ડે શ્રીમાન શિયાળ કુમારી સારસને એક દિવસ સાંજના ભોજન માટે આમંત્રણ આપે છે તો આ રીતે શ્રીમાન શિયાળ કુમારી સારસને એક દિવસ તેના ઘરે જમવા માટે એટલે કે ભોજન માટે આમંત્રણ આપે છે પ્લીઝ કમ ટુ માય હાઉસ રેડી ફોર સપર મહેરબાની કરી આજે મારા ઘરે સાંજે જમવા આવજો કોણ બોલે છે આવું મિસ્ટર ફોક્સ બોલે છે ઓ શ્યોર થેન્ક યુ ઓ ચોક્કસ આભાર આવું ક્રેન ફોક્સને કહે છે મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ કુમારી સારસ શ્રીમાન શિયાળના ઘરે જાય છે અહીંયા તમે પિક્ચરમાં જોઈ રહ્યા છો કે શિયાળ તેના ઘરે ઇન્વાઇટ કરવા માટે આમંત્રણ માટે ઊભો છે પ્લીઝ કમ ઇન મિસ ક્રેન ધ સપર ઇઝ રેડી મહેરબાની કરી અંદર આવો કુમારી સારસ ભોજન તૈયાર છે યસ ઇટ સ્મેલ્સ ગુડ એન્ડ આઈ એમ હંગરી ટુ હા તેની સરસ સુગંધ આવે છે અને હું ભૂખી પણ છું ધી બિગેન ટુ ઈટ મિસ્ટર ફોક્સ કેન ઇટ ફ્રોમ ધ ડીશ બટ મિસ ક્રેન્ડ કેન નોટ ઇટ ફ્રોમ ધ ડિશ તેઓ ખાવાનું શરૂ કરે છે શ્રીમાન શિયાળ થાળીમાંથી ખાઈ શકે છે પણ કુમારી સારસ થાળીમાંથી ખાઈ શકતી નથી આ રીતે બંને જણા ખાવાની શરૂઆત કરે છે હવે શિયાળ શું કહે છે સાંભળો ઓ ઇટ્સ ડિલિશિયસ ઓ તે સ્વાદિષ્ટ છે જ્યારે સારસકું શું કહે છે સાંભળો આઈ કાન્ટ ઇટ ફ્રોમ ધ ડીશ હું થાળીમાંથી ખાઈ શકતી નથી આવું કોણ બોલે છે મિસ ક્રેન બોલે છે ધ નેક્સ્ટ ડે મિસ ક્રેન ઇન્વાઇટ્સ મિસ્ટર ફોક્સ ફોર સપર બીજા દિવસે કુમારી સારસ શ્રીમાન શિયાળને સાંજે જમવા માટે આમંત્રણ આપે છે પ્લીઝ કમ મિસ્ટર ફોક્સ સપર ઇઝ રેડી મહેરબાની કરીને આવો શ્રીમાન શિયાળ ભોજન તૈયાર છે ત્યારે શું કહે છે શિયાળ એ સાંભળીએ હવે યસ સ્મેલ્સ ગુડ આઈ એમ હંગરી ટુ હા તેની સરસ તો સુગંધ આવે છે પણ અને હું ભૂખ્યો પણ છું હવે જમવાની શરૂઆત કરે છે બંને ત્યારે સૌપ્રથમ સારસ કહે છે ઓ ઇટ્સ ડિલિશિયસ ઓ તે સ્વાદિષ્ટ છે ઓ નો આઈ કાન્ટ ઇટ ફ્રોમ ધ પોટ ઓ ના હું કુંજામાંથી ખાઈ શકતો નથી તો ત્યારે શું કહે છે કુમારી સારસ હા 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 એ ખુશ થાય છે ને હસે છે આગળ એક્ટિવિટી છે નીચેના વાક્યો કોણ બોલે છે હું સેટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ નંબર વન આઈ એમ હંગરી હું ભૂખ્યો છું કોણ બોલે છે બંને જણા બોલે છે મિસ ક્રેન અને મિસ્ટર ફોક્સ નંબર ટુ પ્લીઝ કમ ઇન મિસ ક્રેન તમે અંદર આવો મિસ ક્રેન એ કોણ બોલે છે મિસ્ટર ફોક્સ આઈ કાન્ટ ઇટ ફ્રોમ અ ડીશ ડિશમાંથી કોણ નથી ખાઈ શકતું કોણ બોલે છે તે મિસ ક્રેન બોલે છે નેક્સ્ટ સેન્ટેન્સ જોઈશું નંબર ફાઈવ યસ ઇટ સ્મેલ્સ ગુડ મિસ ક્રેન પણ બોલે છે અને મિસ્ટર ફોક્સ પણ બોલે છે નંબર સિક્સ ઓ નો આઈ કાંટ ઇટ ફ્રોમ અ પોટ પોટમાંથી હું ખાઈ શકતી નથી આ સેન્ટેન્સ કોણ બોલે છે મિસ્ટર ફોક્સ બોલે છે વિદ્યાર્થીઓ નેક્સ્ટ એક્ટિવિટી જોઈશું ગુજરાતીમાં અર્થ લખો રાઈટ ધ મિનિંગ ઓફ ધ ગીવન વર્ડ્સ ઇન ગુજરાતી ગુજરાતીમાં અર્થ લખવાનો છે નંબર વન વોચમેન એટલે ચોકીદાર થશે નંબર ટુ इंजीनियर એટલે ઇજનેર નેક્સ્ટ નંબર 3 લોયર એટલે વકીલ નંબર 4 પોર્ટર એટલે કું હમાલ अथवा તો કુલી નંબર 5 c o k કુક એટલે રસોઈયો જે રસોઈ બનાવે તે નંબર 6 મેશન એટલે કડિયો

પીડીએફમાં મોકલીશ તો જોઈએ ખાલી જગ્યા નંબર વન ડેક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર એટલે કે મિસ ક્રેનને સપર માટે કોણ બોલાવે છે તો મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર ડેસ ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ મિસ્ટર ફોક્સના હાઉસે એટલે કે ઘરે કોણ જાય છે તો મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ નેક્સ્ટ નંબર જોઈશું આગળ નંબર થ્રી નંબર થ્રી ડેશ કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ કોણ ડિશમાંથી ખાઈ નહોતું શક્યું તો મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ ડેશ કાંટ ઇટ ફ્રોમ ધ પોટ પોટમાંથી કોણ નહોતું ખાઈ શક્યું તો મિસ્ટર ફોક્સ કાંટ ઇટ ફ્રોમ ધ

હું ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર મિસ ક્રેનને સપર માટે એટલે કે વાળું માટે કોણે ઇન્વાઇટ કર્યા હતા તો મિસ્ટર ફોક્સ ઇન્વાઇટ મિસ ક્રેન ફોર સપર નંબર ટુ હુ કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ ડીશમાં તે કોણ ખાઈ શક્યું ન હતું તો મિસ ક્રેન કેન નોટ ઇટ ફ્રોમ ધ ડીશ વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન આન્સર પણ તમારે લખવાના રહેશે નેક્સ્ટ નંબર થ્રી જોઈશું નંબર થ્રી હુ ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ મિસ્ટર ફોક્સના ઘરે કોણ જાય છે તો મિસ ક્રેન ગોઝ ટુ મિસ્ટર ફોક્સ હાઉસ નંબર ફોર હુ કાન્ટ ઇટ ફ્રોમ ધ પોટ કોણ નહોતું ખાઈ શક્યું પોટમાંથી તો એનો આન્સર આવશે મિસ્ટર ફોક્સ કાંટ ઇટ ફ્રોમ ધ પોટ વિદ્યાર્થી મિત્રો આ રીતે શબ્દાર્થ ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા અને ક્વેશ્ચન આન્સર તમારે ક્લાસ ક્લાસવર્કની નોટમાં લખવાના રહેશે જે હું તમને આ પીડીએફમાં મોકલું છું થેન્ક યુ